वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो ध्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्रपादकमलम् सदा वृन्दचूडामणिम् आधारं च हरे प्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणं श्रीपञ्चसेवाव्रतं श्रीपञ्चसेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरि कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। श्री ठाकुर जी महाराज ने जय। श्री सद्गुरुदेव के जय। तारीख वीस डिसेम्बर 2020 रविवार लोहेधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला तमाम भक्त जनों ने हेती जय स्वामीनारायण जय स्वामीनारायण। वाला भक्तो मुक्त मुनि चरितम अंतर्गत आपणे ए जोयुं ए मूळदाजी महाराज ने अने रतनबाई ने जे समाजे धुतकार्या हता
એજ સમાજે પુનઃ નવાજ્યા છે. ત્યારબાદ મૂળદાજી મહારાજે રતનબાઈને પુણ્ય કરાવી પવિત્ર કરી વ્રત પૂર્ણ કરાવ્યું અને રતનબાઈને નવું જીવન આપ્યું. મૂળદાજી મહારાજ ભગવાનને પ્રાર્થના કરે છે, હે પરમેશ્વર, હે જગદવંદ્ય, હે આધાર, હે ભગવાન, હે પતિત પાવન, આપ તો દીન દયાળુ છો ભગવાન, તમે તો ગરીબના નવાજ છો. હે પ્રભુ, હું આપના ચરણમાં એક જ વિનંતી કરું છું, મારી અરજી કહો ભગવાન, કે મારી વિનંતી કહો, મારી ભીખ કહો, જે કહો તે. મારા અર્થે નહીં ભગવાન, પણ આ રતનના ગર્ભમાં જે સંતાન જન્મ લેવાનું છે એ સંતાન દીકરાના રૂપે આવે ભગવાન. તમે અનાથના નાથ છો, તમારી કૃપાથી આ દીકરી રતનના પેટે દીકરાનો જન્મ થાય એવી વિનંતી છે ભગવાન. એવી કૃપા કરજો, એવી દયા કરજો. આવી જ્યાં પ્રાર્થના કરે છે, પ્રાર્થના પૂરી ન થાય અને આશ્રમમાંથી એક વ્યક્તિ દોડતી દોડતી આવે છે મૂળદાજી મહારાજ પાસે. મૂળદાજી મહારાજ પાસે દોડતી દોડતી એક વ્યક્તિ આવે છે અને આ બાજુ મૂળદાજી મહારાજ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે રતનબાઈ માટે, અને દોડતી દોડતી આવતી વ્યક્તિ મૂળદાજી મહારાજને વંદન કરી કહેવા લાગે છે, બાપુ, આપણી જે રતન છે ને, એમના પેટે દીકરીએ જન્મ લીધો છે. બાપુ, રતનબેને એક દીકરીને જન્મ આપ્યો છે, તમે જલ્દી આવો બાપુ, તમે જલ્દી આવો, આપણે રતનને, તમને રતન યાદ કરે છે બાપુ. અને દીકરીના જન્મની વાત સાંભળતા મૂળદાજી મહારાજનું માથું પ્રભુ ચરણોમાં ઢળી પડ્યું. આંસુની ધારાથી મૂળદાજી મહારાજે ભગવાનના ચરણોને ભીંજવી દીધા. હે પ્રભુ, હજી તો પરીક્ષા પૂર્ણ નથી થઈ, ત્યાં તો બીજી પરીક્ષા ભગવાન તમે ચાલુ કરી, હજી એક કસોટીમાંથી બહાર નીકળ્યા છીએ અને હજી થોડી 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 લોકવાયકાઓ ચાલે છે, બધું પૂરું તો કરી દીધું ભગવાન, પણ તમે બીજી કસોટી ચાલુ કરી મારી. પ્રભુ, લાગે છે રતનની પરીક્ષા પૂરી થઈ હોય અને હવે મારી પરીક્ષા તમે ચાલુ કરી હોય ભગવાન. મને એમ કે દીકરાનો જન્મ થશે એટલે હું છૂટી જઈશ, જવાબદારી પૂર્ણ થઈ જશે ભગવાન,
પરંતુ તમે દીકરીનો જન્મ આપી એક ગાળિયો વધુ મારા ગળામાં પહેરાવ્યો ભગવાન તમે, પરંતુ ભગવાન મને એનો કોઈ અફસોસ નથી, મારા ગળામાં જે છે એ બધું તમારું છે, તમારું છે, તમારું છે. એક દીકરીનો જન્મ આપી ઓર ગાળ્યો ભગવાન તમે તમારા ગળામાં લીધો છે, માર તો બસ ભગવાન તમે કહો, તમે જેમ કરાવો એમ કરવાનું છે. દીકરીનો જન્મ થયો છે ભગવાન, એના લગ્ન પણ હવે તારે જ કરવા પડશે, એમને મોટી તારે જ કરવી પડશે, તારે કરવી પડશે. કારણ કે અંતે સંત મહાત્મા મૂળદેવજી મહારાજ સાધુ હતા, સાધુ હતા. મૂળદાજી મહારાજને એમ હતું કે રતનને દીકરાનો જન્મ થાય એટલે પતિ જે હતો એ પતિ પણ માની ગયો હતો એટલે જવાબદારી છૂટી ત્રણની અને પ્રભુ ભજનમાં લાગી જવું હતું. પરંતુ ભગવાન જેને નિમિત્ત કરતા હોય ને, જેની પાસે જનકલ્યાણનું કાર્ય કરાવવું હોય, પરહિતનું કાર્ય કરાવવું હોય ને, એ તો ભગવાન કરાવીને જ રહી છે, કહે છે. કારણ કે યહ સર્વજ્ઞ સર્વવિત્ત, ભગવાન બધું જાણે છે, બધું જાણે છે, બધું જાણે. કોની પાસે કયું કાર્ય કરાવવું એ ભગવાન કરાવીને જ રહી, કરાવીને જ રહી, કરાવીને જ રહી. એના કાર્યને કોઈ અટકાવી ના શકે, ભગવાનના કાર્યને અને સત્પુરુષના કાર્યને કોઈ જન કોઈ વ્યક્તિ ના અટકાવી શકે, ક્યારે ના અટકાવી શકે. કેમ કે નિશ્ચિત હોય છે બધું જ, નિશ્ચિત હોય છે, નિશ્ચિત હોય છે. કારણ કે તો જ વચ્ચે તો મહારાજ કે પ્રથમ ના થિયેટરમાં કે ભગવાનની ઈચ્છા વિના તો એક સૂકું પાંદડું હલવાને સમર્થ નથી, નથી, નથી. જો એક સૂકું પાંદડું હલી ન શકતું હોય તો આપણે એવો અહંકાર શા માટે કરી શકીએ કે હું જ કરું એમ થાય. હા, પુરુષ પ્રયત્ન અવશ્ય કરવાનો છે. મહારાજ કે સારંગપુરના 11મામાં પુરુષ પ્રયત્ન કરીને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, ભગવાનની કૃપા મળે છે, પણ ક્યારે? પુરુષ પ્રયત્ન કરીએ ત્યારે. પણ એ પણ પુરુષ પ્રયત્ન ભગવાનને અર્પણ કરી દઈએ પાછો. ભગવાન પુરુષ પ્રયત્ન કરાવે છે, મોટા સાધુ પુરુષ પ્રયત્ન કરાવે છે, એકાંતિક ભક્ત પુરુષ પ્રયત્ન કરાવે છે, આપણને કરાવે છે. કારણ કે ફળ આપનાર તો અંતે કર્મ ફળ પ્રદાતા ભગવાન છે, ભગવાન છે. કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન, ગીતામાં કહે છે ભગવાન શ્રી કૃષ્ણ. કર્મ કરવાનો અધિકાર છે આપણને, પરંતુ કર્મનું ફળ ભગવાન અને મોટાને આપવાનું છે, મોટાને આપવાનું છે. તમે કર્મ કર્યું હોય, કદાચ આપણા પ્રાર્થના રંગ જેવું લખેલું હોય, દુઃખ કે વિઘ્ન લખેલું હોય, પરંતુ મોટા સાધુ એ રંગને રાજા કરે. પ્રથમના 58 પ્રમાણે રંગ હોય તેને રાજા કરે, વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય, પ્રારબ્ધ હોય રૂડું થઈ જાય. એટલા માટે આપણને જો કોઈ ધારી રહ્યું હોય, મેં નતું કીધું પેલા દિવસે કે આપણે કર્મ કરી શકીએ, ફળ આપવું કે ન આપવું એ ભગવાનને મોટા સત્પુરુષની હાથની વાત છે. એટલા માટે આપણે બધાએ મનમાં એવો નિશ્ચય કરી જ લેવો પહેલેથી કે જે કાંઈ કર્મ કરીએ છીએ ને અમે, એ ભગવાનને રાજી કરવા માટે, સત્પુરુષને રાજી કરવા માટે અને એકાંતિક ભક્તોને રાજી કરવા માટે કરીએ છીએ. આવું જ્યારે આવી જશે ને હૃદયથી અને નિશ્ચયપૂર્વક, તો ક્યારેય અહંકારનો ઓડકાર નહીં જાગે, ક્યારેય નહીં જાગે. અહંકારનું બીજ પણ નહીં ઉગે, નહીં ઉગે. અહંકાર ટાળવાનું જો કોઈ મોટું સાધન હોય ને તો એક જ વસ્તુ છે, જે કાંઈ કરે છે, જે કાંઈ છે એ બધું જ મારા મહારાજનું છે, જે કાંઈ છે એ બધું જ મારા સત્પુરુષનું છે, જે કાંઈ છે બધું એ
આ લોયાધામ પરિવારનું છે. સદગુણ હોય, આવડત હોય, કુશળતા હોય, કંઈક એવું સેવા સારી કરતા હોય, ડિઝાઇનરનું કામ સારું કરતા હોય, કોમ્પ્યુટર સારું ચલાવી શકતા હોઈએ, વ્યવહાર સારો કરાવી શકતા હોય, કથા સારી કરી શકતા હોઈએ, કિચન સારું કરી શકતા હોઈએ, બે જીવને સમાસ કરાવી શકતા હોઈએ, બે જીવના પ્રશ્ન ઉકેલી શકતા હોઈએ, તબલા સારા વગાડી શકીએ, કીર્તન સારા ગાઈ શકીએ, કે પાંચ વ્યક્તિ પ્રતિષ્ઠિત સમાજના હોય કે વિશ્વના હોય એની સાથે સારો સંપર્ક સાધી શકતા હોઈએ. પરંતુ જે કઈ આવડત છે, કુશળતા છે, વાક ચાતુર્ય છે, આ બધું જ છે ને મહારાજનું આપેલું અને સત્પુરુષનું આપેલું છે. એ જેટલો આપણામાં એમનો રાજીપો હોય ને એટલે બધું આવતું છે. એ પેલા નથી આવતું. એમનો રાજીપો હોય, એમને કઈ કાર્ય કરાવવું છે આપણી પાસે, એટલા માટે એ જ બધું આપણને અર્પણ કરતા હોય છે. સદગુણ હોય કે આવડત હોય, કુશળતા, એ બધું આપણી પાસે કંઈક એવું કાર્ય મહારાજને મોટાને કરાવવું છે ને એટલા માટે બધું આપતા હોય છે. પરંતુ એ પણ વાત એટલી સાચી છે, આ જીવ એ વસ્તુ ભૂલી જાય છે કે આ ભગવાનનું આપેલું છે અને સત્પુરુષનું આપેલું છે. આ સદગુણ છે, કોઈ આવડત છે, કુશળતા છે, એ ભૂલી જાય છે ને એના કારણે પછી એ સદગુણનો અહંકાર, ભક્તિનો અહંકાર, જ્ઞાનનો અહંકાર, કુશળતા આવડતનો અહંકાર જાગે છે અને અહંકારમાંથી એ દ્રોહ કરી બેસે છે અને દ્રોહથી એ જીવનું પતન થાય છે અને જીવનો નાશ થઈ જાય છે. એટલા માટે આપણે જાણી રાખીએ, બધા જાણી રાખીએ, જાણી રાખીએ, જાણી રાખીએ. કોઈ પણ સારું કાર્ય કરતા હોય આપણે બધા, તો એટલો તો અવશ્ય વિચાર રાખવું, આ મારા મહારાજનું આપેલું છે, આ મારા સત્પુરુષનું આપેલું છે, આ અમારા લોયાધામ પરિવારના ભક્તોના સહયોગથી પ્રાપ્ત થયેલું છે, પ્રાપ્ત થયેલું છે. આ મુક્તાનંદ સ્વામીથી લઈને દાદા ગુરુજી, એ સદગુરુ સંતોનું બલિદાન છે, એ સદગુરુ સંતોની કૃપા છે, એ સદગુરુ સંતોની દયા છે, એના કારણે અમે કરી શકીએ છીએ, કરી શકીએ છીએ, કરી શકીએ છીએ. કારણ કે મહારાજની, સત્પુરુષની દયા અને એની કૃપા છે ને એ અદૃશ્ય રૂપે આપણને વહેતી હોય છે, દૃશ્ય રૂપે પણ વહે છે, જો જોતા આવડે તો, જોતા આવડે તો, જોતા આવડે તો. એટલા માટે આપણે જીવનમાં નક્કી કરીએ કે જે કાંઈ આપણા જીવનમાં હોય એ બધું મહારાજનું, સત્પુરુષનું, સદગુરુ સંતોનું ને પરિવારનું છે, પરિવારનું છે, પરિવારનું છે. આ મૂળદાજી મહારાજને એવી આત્મીયતા, એવો દ્રઢ સ્નેહ, એવી ભક્તિ પરમેશ્વર સાથે હતી. હે ભગવાન, જે કાંઈ મારું દુઃખ છે એ બધું તારું જ છે, સુખ છે એ બધું તમારું જ છે, તમારું છે, તમારું છે. હવે તો તે દીકરીનો જન્મ ભગવાન આપ્યો છે તો તારે મોટી કરવી પડશે, લગ્ન કરાવવા પડશે, એનું ધ્યાન રાખવું પડશે, ધ્યાન રાખવું પડશે. અને એ દીકરીને ત્યાં તારે જ દીકરા રૂપે જન્મ લેવો પડશે ભગવાન, તારે જ જન્મ લેવો પડશે. આ મોટા પુરુષનું બીજ વાવી દીધું મૂળદાજી મહારાજે, મૂળદાજી મહારાજે, મૂળદાજી મહારાજનું બલિદાન, મૂળદાજી મહારાજની ભક્તિ, મૂળદાજી મહારાજની ધીરજ, મૂળદાજી મહારાજની સહનશીલતા અને મૂળદાજી મહારાજનો જે ભગવાન સાથેનો સંબંધ, સંબંધ એ જોવા જેવો છે, જોવા જેવો છે. હે ભગવાન, એ દીકરીના ત્યાં તારે દીકરા રૂપે જન્મ તારે જ લેવો પડશે, તું જે કાંઈ કરે છે ને એ મારા અને સમાજમાં હિતમાં જ છે. કેવી સમજણ છે, કેવી સમજણ છે, દુઃખમાં સમજણ આવી રહેવી ને, બહુ અઘરી છે, બહુ અઘરી છે, બહુ એટલે બહુ બહુ અતિશય અઘરી છે. એ તો સત્પુરુષ જ દુઃખમાં સમજણ રાખી શકે, કારણ કે એને અનેક જીવના કલ્યાણ કરવા છે ને એટલે બધું જ જાણતા હોય. અને સત્પુરુષની છત્રછાયામાં આપણે બધા રહેતા હોય ને એટલે આપણે નભીએ, નકા આપણે કઈ સત્સંગમાં નભી આવા કોઈ. આપણે બધા જ મહારાજ, સત્પુરુષ,
ગુરુ પરંપરાની છત્ર છાયને આપણે શોભીએ છીએ, શોભીએ છીએ. એ જો ન હોત તો આપણે કોઈ ઓળખાણ ન હોત, કોઈ ઓળખાણ ન હોત, કોઈ ઓળખાણ ન હોત, કોઈ ઓળખાણ ન હોત. ધારે કે આઈડી હોય તો આઈડી તમારું ઓળખપત્ર છે ને, તમારું ઓળખપત્ર છે ને. એમ આપણું ઓળખપત્ર જ્યારે અક્ષરધામના દ્વારે મહારાજ ને સંતો ઉભા છે ને, ત્યારે આપણા હૃદયમાં જો મુક્તાનંદીય પરંપરાનું ઓળખપત્ર હશે, સદગુરુનું, પ્રગટ સદગુરુનું ઓળખપત્ર હશે, આપણી સાથે જે ભક્તો છે, સંતો છે, એમનું જો ઓળખપત્ર હશે ને, મારો મહારાજ રાજી રાજી નાચવા મળશે. એટલા માટે આપણા જીવનને એક ઓળખપત્ર બનાવવું, કારણ કે ઓળખપત્ર વિના કોઈ વ્યક્તિ શોભતો નથી, અને ઓળખપત્ર વિના કોઈ જગ્યાએ કોઈના વિઝા મળતા નથી. ખ્યાલ છે ને તમને બધાને, અમેરિકાના વિઝા જોતો તો ઓળખ જોઈએ કે ના જોઈએ, બધી પાસપોર્ટ કરાવવો પડે, તમારા ડોક્યુમેન્ટ્સ બધા લાવવા પડે, લાવવા પડે કે ના લાવવા, બધું લાવવું પડે ને. કોમ્પ્યુટરમાં એક સારું કામ કરવું હોય, વિડીયો એડિટિંગ કરવો હોય કે ફોટો એડિટિંગ કરવો હોય કે કોઈ પણ કામ કરવું હોય, તો સોફ્ટવેર નાખવા પડે કે ના નાખવા પડે? સોફ્ટવેર વિના ડાયરેક્ટ કામ થવા મળે? કામ થવા મળે? તમારે ઘી તેલ વેચવું છે તો દુકાન કરવી પડે કે ના કરવી પડે? કે ઘેર બેઠા બેઠા વેચે, ઘેર બેઠા બેઠા વેચો અને દુકાન પર વેચો, કેટલો ફરક પડે? ફરક પડે કે ના પડે? પડે ને ભગત, પડે ને. એમ જાતે કલ્યાણના માર્ગે ચાલવું અને સદગુરુના અને ભગવાનના અને ગુરુ પરંપરાના ઓળખપત્ર સાથે ચાલુ ને, એ તો ભાઈ સરળમાં સરળ રસ્તો છે, સરળમાં સરળ રસ્તો છે, સરળમાં સરળ રસ્તો છે. એટલે આપણા જીવનને એક ઓળખપત્ર આપવું, ન હોય તો ગ્રહણ કરી લેવું, ગ્રહણ કરી લેવું. અમે તો મુક્તાનંદીય પરંપરાના છીએ, અમે સદગુરુના છીએ, અમે સર્વોપરી મહારાજના છીએ, અમે એકાંતિક ભક્તોના છીએ. આવું એક ઓળખપત્ર આપણે ગ્રહણ કરી લેવું. આ ઓળખપત્ર ગ્રહણ કરી લઈએ ને, પછી ચિંતા નહીં, પછી ચિંતા નહીં, પછી ચિંતા નહીં. કારણ કે એ ઓળખપત્ર હોય ને તો આપણે સેફ રહીએ, સેફ રહીએ, સેફ રહીએ. આ મૂળદાજી મહારાજનું ઓળખપત્ર શેનું હતું? ભગવાનનું હતું, ભગવાનનું હતું. રતનભાઈનું ઓળખપત્ર શેનું હતું? મૂળદાજી મહારાજનું હતું, મૂળદાજી મહારાજનું હતું. રતનભાઈને પુનઃ જન્મ એક નવા વિચાર સાથે આપ્યો. કોણે આપ્યો? મૂળદાજી મહારાજે આપ્યો, મૂળદાજી મહારાજે આપ્યો. દુઃખમાંથી બહાર કોણે કાઢી? રતનભાઈને મૂળદાજી મહારાજે કાઢી. કારણ કે રતનભાઈ પાસે એવું એક સોલિડ આઈડી હતું, આઈડી હતું. એટલા માટે જીવનમાં આપણે સોલિડ આઈડી ન હોય ને તો મેળવી લેવું, મેળવી લેવું, મેળવી લેવું. હે ભગવાન, મારા અને સમાજમાં જે તું કઈ કરતો હશ ને એ બધું હિતમાં જ હશે. અને એમ વિચાર સાથે મૂળદાજી મહારાજ સ્વસ્થ બને છે અને રતનભાઈને જણાવવા દેવા માગતા નથી, નારાજગી બતાવવા માગતા નથી. કે જો હું એને એમ કહીશ કે મેં ભગવાનને આવી પ્રાર્થના કરી છે તો બહુ દુઃખી થશે, બહુ દુઃખી થશે. એની સામે નારાજગી હું સતાવીશ તો બહુ દુઃખી થઈ જશે, બહુ દુઃખી થઈ જશે. માટે હું મારી નારાજગીને છે ને, મારા દુઃખને છે ને, આ હું દફનાવી દઉં છું, દફનાવી દઉં છું, દફનાવી દઉં છું. કેવું કહેવાય, પરોપકાર પણ ગજબનું છે ને. મોટા સંતો છે ને, મોટા સાધુ બહુ પાચ્યતાવાળા હોય, બહુ પાચ્યતાવાળા હોય. જીવને જણાવવા ના દે કે એને દુઃખ છે એમ ના જણાવવા દે, ક્યારે જણાવવા ના દે, ક્યારે નહીં જણાવવા દે, જણાવવા દે. એટલે તો ગુણાતીતાનંદ સ્વામી કહે કે મોટા પુરુષને ઓળખવા બહુ મોટી ઘાટી છે, બહુ મોટી ઘાટી છે, બહુ મોટી ઘાટી છે, બહુ મોટી ઘાટી છે. મોટા પુરુષ ક્યારે દુઃખ ઝળકવા ના દે, અને ગમે એટલું દુઃખ આવે ને એને ઝળકવા જ ના દે, કારણ કે દુઃખ માને જ ના, એ બધું મહારાજનો પ્રસાદ જ માને, ઝળકવા ના દે. મોટા પુરુષમાં એવી પાચ્યતા હોય છે, પાચ્યતા હોય છે. એનું ઉદાર મન,
ઉદારમાન હોય છે, ભૂલોને ભૂલનારા. પૂર્વે આપણે જોઈ ગયા હતા ક્ષમા વિશે, બધું ભૂલી જનારા હોય છે, એ બહુ ઉદાર હોય છે. બહુ ઉદાર એ બધાને જ જાણતા હોય, એ બધાના દોષ જાણતા હોય, સદગુણ જાણતા હોય. આ જીવ આ આવતીકાલે શું કરશે, આ જીવ અત્યારે શું કરશે, આ જીવના બે સેકન્ડ પછી શું કરશે, બધું જાણતા હોય, બધું જાણતા હોય, બધું જાણતા હોય, બધું જાણતા હોય. હા, અંતર્યામી પણ, એ અંતર્યામી પણ જાણતા હોય. ભગવાન છે એ સર્વ અંતર્યામી છે, અને સત્પુરુષ છે એ જ્યારે ઈચ્છા કરે ત્યારે જોઈ શકે એમ છે. ભગવાન સર્વ અંતર્યામી છે, અને સત્પુરુષને કેવું ખબર, એને જોવું હોય તો જ જોવે, નકર ના જોવે, નકર ના જોવે. પણ બહુધા સત્પુરુષને જીવના કલ્યાણ કરાવો હોય ને એટલે જલ્દી જોવે ના, ના જોવે, ક્યારેય ના જોવે, કોઈના દોષ જોવે ના, જિંદગીમાં ના જોવે, ક્યારેય ના જોવે, એવું છે. એટલે સત્પુરુષની પાચ્યતા બહુ મોટી હોય છે. એ દુઃખી હોય છતાં પણ એટલો મંદ હાસ્ય ચહેરો હોય ને, આપણને એમ લાગે અમને કંઈ નથી, કંઈ નથી. તમારી ભૂલ હોય ને તો મોટાને ખ્યાલ જ હોય, ભગત ખબર જ હોય એમની, પણ તમને ખ્યાલ ના આવે. તમારી સામે તો નવા નવા જ રહી, નવા નવા કેમ, એનું કારણ છે આપણે મોક્ષના માર્ગે ચાલી શકીએ ને એટલા માટે, મોક્ષના માર્ગે ચાલી શકીએ ને એટલા માટે. નકર જો મોટા પુરુષ મનુષ્ય રૂપે અને ભગવાન મનુષ્ય રૂપે આપણી જેવી ક્રિયા ન કરે ને તો જિંદગીમાં આપણું કલ્યાણ ન થાય, ન થાય, ક્યારેય ન થાય, ક્યારેય ન થાય. હાથ અનુષ્ઠાન કરીએ કે પર્વત ઉપર બેસીને ભજન કરવા બેસી જઈએ કે ગમે એટલી મોટી સાધના કરીએ, કે સાધના બ્રહ્માંડમાં બ્રહ્માંડમ કોઈ કરી જ ના હોય, કોઈ ના કરીએ એવી સાધના કરીએ ને તોય કલ્યાણ ના થાય, ના થાય, ક્યારેય ના થાય. કારણ કે ભગવાનને સત્પુરુષનો આશ્રય અવશ્ય જોઈએ, કનેક્ટેડ આપણું આઈડી જોઈએ, જોઈએ. આ મૂળદાજી મહારાજ પોતાને દુઃખને દફનાવીને અને રતનબાઈ તરફ જાય છે, જાય છે. એ મૂળદાજી મહારાજ જે રતનબાઈની કુટિયા છે એ કુટિયાની સમીપે જાય છે અને જાય છે અને રતનબાઈ પલંગ ઉપર સૂતા છે. અને મૂળદાજી મહારાજે જ્યાં પગ મેલો અને પગ મેલતા જ હાસ્ય મુખારવિંદ રેલાવીને અને કહેવા લાગ્યા કે બેટા રતન, હસતા હસતા પાછા કહે છે, બેટા રતન, હું ભગવાન પાસે તારી પ્રાર્થના કરતો હતો કે મારી રતનને સુખી કરજો, મારી રતનને સુખી કરજો. બેટા રતન, તું બહુ ભાગશાળી છો, બહુ ભાગશાળી છો બેટા, બહુ ભાગશાળી છો, બહુ ભાગશાળી છો. હું ભગવાનના દર્શન જ કરતો હતો અને પ્રાર્થના જ કરતો હતો અને મને સમાચાર મળ્યા, મને બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. તું બહુ ભાગશાળી છો બેટા રતન, તારે ત્યાં તો સ્વયં રાધાએ જન્મ લીધો, રાધાએ જન્મ લીધો. આ મહાપુરુષની દયા તો જો, કૃપા તો જો. એટલે જ બ્રહ્માનંદ સ્વામી કહે ને, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, આપણને પ્રીતિ કરાવનાર જો કોઈ હોય ને સંત છે, બ્રહ્માનંદ સ્વામી કહે છે. ભ્રમ મિટાવત ભારી, મોટા ને મોટા ભ્રમ થઈ ગયા હોય ને, પૂર્વે આપણે બહુ બધું જોઈ ગયા છે, સંશય કુતર્ક ન્યૂન વિચાર હીનયુક્ત વિચાર ભ્રમિત બુદ્ધિ થઈ ગઈ હોય, એ બધામાંથી જો કાઢે ને, ભ્રમ માત્રમાંથી જો કોઈ આપણને કાઢનાર હોય ને તો એ છે સત્પુરુષ. ભ્રમ માત્રમાંથી કાઢનાર જો કોઈ હોય ને તો છે મહારાજ ને સત્પુરુષ ને ભગવાનના એકાંતિક ભક્ત, એકાંતિક ભક્ત, એકાંતિક ભક્ત, એકાંતિક ભક્ત. બેટા રતન, તારે ત્યાં તો સ્વયં રાધાએ જન્મ લીધો બેટા, હું તો બહુ રાજી છું તારી પર, મને તો બહુ આનંદ થયો, બહુ આનંદ થયો બેટા, મને બહુ આનંદ થયો બેટા. મારી ઈચ્છા જ હતી, મારી ઈચ્છા જ હતી કે ભગવાન છે ને તારે ત્યાં રાધાને જન્મ લેવડાવે.
કારણ કે બેટા રતન રાધાને જ્યાં જન્મ લેવડાવે ને ભગવાન, ત્યાં ભગવાનને પાછળ આવું જ પડે, આવું જ પડે, આવું જ પડે. આ સંતો જો ક્યાં સુધી મુમુક્ષુને પ્રસન્ન કરવા માટે, મુમુક્ષુને રાજી કરવા માટે, મુમુક્ષુને સમાજમાં એક નવું જીવન આપવા માટે, મુમુક્ષુને ભગવાનના હૃદય સુધી પહોંચાડવા માટે એક સંત ક્યાં સુધી જાય છે, ક્યાં સુધી જાય છે, ક્યાં સુધી જાય છે. એમ વાલા મુક્તો આપણે બધા જ એવા જીવો છીએ, એવા જીવો છીએ. આપણે મોટા પુરુષની ઉદારતાને, મોટા પુરુષની દયાને, મોટા પુરુષની વાત્સલ્યતાને, મોટા પુરુષની અદૃશ્ય કૃપાને, મોટા પુરુષના વિચારને, મોટા પુરુષની માન્યતાને, મોટા પુરુષની સિદ્ધાંતને, મોટા પુરુષની રુચિને ઓળખતા ભૂલા પડીએ છીએ, ભૂલા પડીએ છીએ, ભૂલા પડીએ છીએ, ભૂલા પડીએ છીએ. એટલે તો આપણને ભગવાનની મૂર્તિનું સુખ નથી આવતું. જેટલું કાંઈ મૂર્તિનું સુખ નથી આવતું ને, એનું જો કોઈ કારણ હોય ને, તો મોટા સાધુને ઓળખમાં થાપ ખાઈએ છીએ, આપણે થાપ ખાઈએ છીએ. મોટા પુરુષની કૃપા લેવામાં થાપ ખાઈએ છીએ, મોટા પુરુષનો રાજીપો લેવામાં થાપ ખાઈએ છીએ, મોટા પુરુષની રુચિને સમજવામાં થાપ ખાઈએ છીએ, મોટા પુરુષની ભાવના, મોટા પુરુષની લાગણી અને મોટા પુરુષના વિચાર અને મોટા પુરુષને ઓળખવામાં આપણે થાપ ખાઈએ છીએ, થાપ ખાઈએ છીએ, થાપ ખાઈએ છીએ, થાપ ખાઈએ છીએ. જેટલું કાંઈ ભગવાનથી અંતરાય છે ને આપણને, એનું જો કોઈ કારણ હોય, મોટાથી આપણને અંતરાય છે, મોટા સત્પુરુષ સાથે અંતરાય છે. જેટલું મોટા સત્પુરુષ સાથે નજદીકપણું, એટલું ભગવાન સાથે નજદીકપણું. જેટલું મોટા સત્પુરુષ પાસે નિખાલસપણું, એટલા ભગવાન આપણી સામે નિખાલસ થશે, નિખાલસ થશે, નિખાલસ થશે, નિખાલસ થશે. એટલે વિચારી રાખવું આપણે. જો ન વિચારી રાખીએ ને તો ભાઈ ભલ ભલા મોક્ષના માર્ગમાંથી પતનને આરે ગયા છે, પતન આરે ગયા છે. આપણે જોઈ ગયા હતા જળભરતમાં, મહારાજા જળભરત, જળભરત કેટલા મોટા રાજા હતા, કેટલો મોટો ત્યાગ હતો ભગત, સાચી વાત છે, કેટલો મોટો ત્યાગ હતો. અને સ્વયં એના પિતા કોણ હતા, ઋષભદેવ ભગવાન હતા ને, ઋષભદેવ ભગવાન હતા ને, ભગત ભગવાન હતા. અને ભગવાન ભજવા માટે જળભરત રાજા નીકળેલા હતા. ત્યાગ કેટલો મોટો, મહારાજે શિક્ષાપત્રીમાં કીધું છે કે જળભરતની પેઠે વર્તવું, તો જળભરત ક્યાં લોભાઈ ગયા, એક મૃગલીના બચ્ચામાં. કેટલા જન્મ લેવા પડ્યા ભગત, ત્રણ જન્મ લેવા પડ્યા, ખ્યાલ છે ને, કથા આપણે જોઈ ગયા હતા. તો જળભરત રાજાને જો સદગુરુ મળી ગયા હોય તો કોઈ વચ્ચે, તો ત્રણ જન્મ લેવા પડે. તો આપણે વિચારી લેવું કે આપણી આજુબાજુ કેટલાય મૃગલામાં આપણે લોભાયેલા હશું, વિચારી લેવું, વિચારી લેવું, વિચારી લેવું, વિચારી લેવું. આપણે દુનિયામાં કેટલી જગ્યાએ ચોટેલા હશું, દુનિયામાં કેટલું માનતા હશું, કેટલું જાણતા હશું, કેટલું માણતા હશું, પણ ભગવાનની મૂર્તિ આપણે નહીં માણતા હોઈએ, સત્પુરુષને આપણે નહીં માનતા હોઈએ, ભગવાનને નહીં જાણતા હોઈએ, સત્પુરુષને નહીં જાણતા હોઈએ, એટલે તો દુઃખ છે, એટલે દુઃખ છે, એટલે દુઃખ છે. એટલે ગુણાતીતા દુઃખ તો છે જ નહીં. આ જીવ ખોતરીને ઉભા કરે છે, આ જીવ ખોતરીને ઉભા કરે છે દુઃખ. નકર જીવને કોઈ દુઃખ નથી. સત્પુરુષની જ્યારથી પ્રાપ્તિ થઈ ગઈ છે ને, ત્યારથી સુખ ને સુખ છે આપણને. તો જ્યારથી મુક્તાનંદીય પરંપરા પ્રાપ્ત થઈ ગઈ છે, સુખ ને સુખ જ છે આપણને, સુખ ને સુખ જ છે, સુખ ને સુખ જ છે, સુખ ને સુખ છે. આપણે પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં જોઈ શકીએ છીએ ને ભગત, ગમે એટલી પરિસ્થિતિ આવે, વિપરીત હોય, સાનુકૂળતા હોય, પ્રતિકૂળતા હોય, છતાં પણ પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કથામાં કહે છે ને, એકવાર સંતે પ્રશ્ન પૂછ્યો કે તમે આટલું બધું કાર્ય કરો છો તો તમને ઊંઘ આવી જાય, તો પૂજ્યપાદ ગુરુજી શું કહ્યું તો ખ્યાલ છે, ગુરુજી કે બસ એક માનસી પથારીમાં બેઠો અને માનસી કરી અને આંખ બંધ કરી સીધી સવાર પડે, સવાર પડે, સવાર પડે. એટલે વિચારવું આપણે, આપણે વિચારવું એની પાસે જે તાકાત છે,
એ દાદા ગુરુજીની તાકાત છે, મુક્તાનંદીય પરંપરાની તાકાત છે, તાકાત છે. તો આપણને પણ એ જીવનમાં ગ્રહણ કરવું જોઈએ, ગ્રહણ કરવું જોઈએ. આપણી તાકાત શું? આપણી તાકાત મહારાજ રૂપી તાકાત, આપણી તાકાત મુક્તાનંદીય પરંપરા રૂપી તાકાત, આપણી તાકાત લોહાધામ પરિવારની તાકાત, આપણી તાકાત સહયોગી હરિભક્તોની તાકાત, તાકાત એ આપણી તાકાત છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કરીએ ને એ આપણી તાકાત તો છે, પરંતુ આ જે તાકાત છે ને એ ઠાકોરજી મહારાજની તાકાત રાખીએ તો કેવો આનંદ થાય. આ ઠાકોરજી મહારાજ આપણને પૂજ્યપાદ ગુરુજી ભેટ કરી છે અને એ સ્વરૂપ મુક્તાનંદ સ્વામી સેવતા મહારાજે આપેલું અને એ આધારણ સ્વામી સેવેલું, હરિપ્રિયદાસ સ્વામી સેવેલું, વૈકુંઠચરણદાસ સ્વામી સેવેલું અને નારાયણ સ્વરૂપ સ્વામી સેવેલું અને પૂજ્યપાદ ગુરુજી દ્વારા સેવાતું હોય સ્વરૂપ, અને એ આપણને સ્વરૂપ પ્રાપ્ત થયું હોય અને એનું અહોપણ રાખીએ અને એનો મહિમા રાખીએ અને દિવસે ને દિવસે વધારતા રહીએ તો કેટલી હૃદયમાં દિવ્યતા આવે, આવે કે નહીં ભગત? આવે ને? હે, દિવ્યા તો છે ને, આપણે લાવીએ ને તો આવે એમ છે. નકર તો વસ્તુ પદાર્થના ઢગલા કરી દઈએ કે મોટા પુરુષ 10 હાથ માથે મેલી દે, કે મહારાજ 10 હાથ માથે મેલી દે, કે આખો સમાજ 10 હાથે માથે મેલી ને તો ના આવે, ના આવે, ના આવે. એનું કારણ સમજણ ગોબરી છે, સમજણનો પરિપૂર્ણ ખ્યાલ નથી, ખ્યાલ નથી. સમજણની દિશા ભટકાઈ ગઈ છે, ભટકાઈ ગઈ છે, ભટકાઈ ગઈ છે. એટલે સમજણ રાખવી આપણે કે આ ઠાકોરજી મહારાજનું સ્વરૂપ તો જો કેટલું રૂપાળું, કેટલું રૂપાળું, હે, કેવું રૂપાળું. એ ઠાકોરજી મહારાજના દર્શન કરીએ, નેત્ર કેટલા સરસ, હાથ કેટલા સરસ, આખું સ્વરૂપ તો જો. જે મુક્તાનંદ સ્વામી સેવતા એ સ્વરૂપ આપણને આ પરિવારમાં પ્રાપ્ત થયું છે એનો આનંદ, એનો આનંદ રાખીએ, એનો આનંદ રાખીએ, એનો આનંદ રાખીએ. કેટલા સરસ ઠાકોરજી મહારાજ, કેટલા એનો આનંદ હોવો જોઈએ કે મને આ ઠાકોરજી મહારાજનું સ્વરૂપ મળ્યું છે, મને આ મુક્તાનંદીય પરંપરા પ્રાપ્ત થઈ છે, મને આ લોયાધામ પરિવાર પ્રાપ્ત થયો છે, એનું અહોપણ, એનું એનો આનંદ, એનો આનંદ, આનંદ, આનંદ. ગુરુભાઈઓને સહયોગી થઈએ, સહયોગી થઈએ, સહયોગી થઈએ. એ ભક્તની તાકાત છે, એ મારી તાકાત છે, મારી તાકાત છે એ મારા ભક્તની તાકાત છે, આપણા બધાની તાકાત છે એ મુક્તાનંદીય પરંપરાની તાકાત છે, ઠાકોરજી મહારાજની તાકાત છે, ઠાકોરજી મહારાજની તાકાત છે. આવું માનીએ તો ભગત દિવ્યતા આવે કે ના આવે? દિવ્યતા આવે, દિવ્યતા આવે. એ પછી જે ભજન થાય ને એ ગજબનું ભજન થાય, ગજબનું ભજન થાય. કારણ કે સમજણ, સોલિડ સમજણ, સોલિડ સમજણ. તમે ગમે એટલી ઈમારત મોટી બનાવી હોય, આપણે જાણીએ છીએ દુબઈનું બિલ્ડિંગ કેટલું મોટું છે, ફેમસમાં ફેમસ છે ને, 1 નંબરનું છે ને બુર્જ ખલીફા, કેટલું મોટું. પણ એનો પાયો છે ને એકદમ સ્ટ્રોંગ હશે, જોજો સ્ટ્રોંગ હશે તો જ એટલું મોટું બિલ્ડિંગ થઈ શકે. આ મંદિર છે સ્ટ્રોંગ હોય, નીચે પાયો મજબૂત હોય, મજબૂત હોય. લોહાધામ મંદિર આપણે મહારાજને રાજી કરવા માટે પૂજ્યપાદ ગુરુજી કરે છે, એ લોહાધામ મંદિરની જ્યારે ખોદકામ ચાલતું હતું આઈથી મેં જોયું હતું કેટલી સિમેન્ટની કોથળી ગઈ છે. જે તે સમય ઇતિહાસ બહાર આવશે ત્યારે ખ્યાલ આવશે આપણને કે જ્યારે એનું જે પાયોનું કામકાજ જોયું ને તો આપણું મન છે ને એ તો ભમરાવે જ ચડી જાય, એટલી સિમેન્ટની થયેલી ગઈ છે અંદર, લાખોમાં ગઈ છે, લાખોમાં સિમેન્ટથી થયેલી પાયામાં ગઈ છે, એટલે સોલિડ કામ છે, એટલું સોલિડ કામ છે. પાયો મજબૂત હોય ને તો પછી કઈ ચિંતા કરવી ના પડે, ગમે એટલો ભૂકંપનો તીવ્રનો આંચકો આવે ને તોય ચિંતા ના કરવી પડે, કારણ કે પાયા સોલિડ છે, પાયા સોલિડ છે. એમ એમ સત્સંગના માર્ગે છે ને આડો પાયા સોલિડ કરવો. આ ઠાકોરજી મહારાજનો સ્વરૂપ પ્રાપ્ત થયું છે અમને, મુક્તાનંદીય પરંપરા પ્રાપ્ત થઈ છે, આ લોહાધામ પરિવાર મને પ્રાપ્ત થયું છે. આવી જે સમજણ છે ને એ ગળતુથીમાં આપણે આમ નાખી દેવી, નાખી દેવી, નાખી દેવી, નાખી દેવી. એ પાયો સોલિડ કરતા રહીએ ને તો સુખ આવે, બહુ સુખ આવે, બહુ સુખ આવે. અને એ સુખ પછી છે ને ગજબનું હોય, ગજબનું સુખ હોય. આ રતનભાઈને શું હતું, રતનભાઈને શું હતું ભગત?
મૂળદાજી મહારાજ નો પાયો મજબૂત હતો, હતો કે નહીં? મને તારનાર કોણ છે? મૂળદાજી મહારાજ છે. મને બહાર કાઢનાર કોણ છે? મૂળદાજી મહારાજ છે. મૂળદાજી મહારાજ ને, મૂળદાજી મહારાજ નો પડછાયો છાયો એનું છત્ર જો રતનબાઈ ને હતું તો રતનબાઈ નવું જીવન મળ્યું ને, રતનબાઈ નવું જીવન મળ્યું એમ આપણા જીવનમાં આ ઠાકોરજી મહારાજ નું છત્ર, આ મુક્તાનંદીય પરંપરાનું છત્ર, આપણે લોહેધામ પર્યાનું છત્ર છે ને, એટલે તરવાના તરવાના ને તરવાના જ તરવાના જ. એટલે આવો ભાવ, આવી નિષ્ઠા, આવું સમર્પણ, આવી સમજણ સવળી એ ગ્રહણને કરીએ ને તો મહારાજની મૂર્તિ ઠાકોરજી મહારાજ સામે જ છે, ઠાકોરજી મહારાજ સામે જ છે, સામે જ છે. બેટા રતન મને બહુ આનંદ છે, ભગવાન તારે ત્યાં રાધાને જન્મ લેવડાવ્યો ને, પાછળ ભગવાનને તો આવો જ પડવાનો, ભગવાનને આવવાનું આવવાનું ને આવવાનું જ આવવાનું જ આવવાનું જ આવવાનું જ આવવાનું જ. રતન જતે દાડે છે ને તું તો કૃષ્ણની છે ને દાદીમાં બનીશ. શું કીધું ભગત? શું કીધું? તું દાદીમાં બનીશ જતે દાડે. મૂળદાજી મહારાજના શબ્દોથી રતનનું દિલ અને મન છે ને આનંદથી નાચી ઉઠ્યું, નાચી ઉઠ્યું, નાચી ઉઠ્યું. ગ્રામજનો, ગામવાસીઓ, મહાજનો બધા જ મૂળદાજી મહારાજના આશ્રમમાં આવી ગયા છે. વાસ તેને ગાજશે, રતનબાઈને ખૂબ વધાવે છે, મૂળદાજી મહારાજને પણ વધાવે છે, કારણ કે ત્યાં દીકરીનો જન્મ થયો છે અને જ્યોતિષોને બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે. એમ બ્રાહ્મણોને બોલાવીને મૂળદાજી મહારાજ કહે છે કે બ્રાહ્મણ રાજ, અમારા દીકરીનું નામકરણ, નામકરણ. પછી મૂળદાજી મહારાજ જ દીકરીનું નામ શું રાખે છે? આગળ જ બોલી ગયા તા, હું બોલી ગયા તા, બેટા રતન રાધાએ જન્મ લીધો, રાધાએ જન્મ લીધો, કૃષ્ણને આવવું પડશે તારી પાછળ, આવવું પડશે ભગવાનને તારી પાછળ આવવું પડશે. દીકરીનું નામ રાધા રાખ્યું, રાધા રાખ્યું. મૂળદાજી મહારાજ અને રતનના સંસ્કારોથી સુસંસ્કારી રાધાના દિવસો અને સમય વીતતા યુવાનીની ઉંમર આવી પહોંચી. મૂળદાજી મહારાજે નક્કી કર્યું કે ભગવાનનું કાર્ય છે એ ભગવાન જ પાર પાડશે, ભગવાન પાર પાડશે, ભગવાન પાર પાડશે, ભગવાન પાર પાડશે. એ આપણે વિચારીએ, બહુ વિચારીએ આપણે કે રતનબાઈને ત્યાં દીકરીનો જન્મ થયો, તેમનું રાધા નામ રાખવામાં આવ્યું, અને રાધા નામ રાખવામાં આવ્યું એ પણ મૂળદાજી મહારાજે ભગવાનને કીધું કે ભગવાન જે કાંઈ છે એ બધું તમારા વતે છે, જે કાંઈ કરો છો તમે જ કરો છો, તમે જ એ રાધાને મોટી કરજો, તમે જ એના લગ્ન કરાવડાવો છો. રાધા દિન દિવસો વીતે છે અને યુવાની ઉંમરે પહોંચી જાય છે, અને મૂળદાજી મહારાજ એમને ખૂબ એવા સારા એવા સંસ્કાર આપે છે. અને આગળની કથા આપણે કાલે લઈશું, અહીં કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રી ભક્તિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.